પણ બાપુએ કીધું ને કે બહુ સારી વાત કરી, એમાં આપણો ગુજરાતી તો જે પ્રયોગ કરે છે, ઓ હો હો, હું ડેરીવાળા દૂધ બનાવે, આ વિજ્ઞાન ને વધી ગયા બોલો. અને બાપુએ બહુ સારું કીધું, ગુજરાતી ખરેખર ગુજરાતી છે, ગુજરાતીનો ભલો કોઈ ન પકડીએ, ભલે આપણા ભાભલા અભણ હોય, બાકી ભણેલા ડોકમાં ગાળિયા નાખે તો એ ગુજરાતી જ નાખે. એક બાપા મુંબઈ જતા હતા, અહીંથી વિરમગામથી ટ્રેનમાં બેઠા હો મુંબઈ જવાનું, એમાં સામેના સોફા ઉપર ટ્રેનમાં કોલેજના છોકરા બેઠેલા, લાગ્યું કે આ આપણા આ ગામડાના અભણ બાપા છે, તો આને એને ઘડીક મજાક કરીએ એમ. એટલે કીધું, બાપા જયશ્રીરામ. જયશ્રીરામ ભાઈ બેહો બેહો. છોકરાઓ કે બાપા કઈ બાજુ તક? મુંબઈ જાઓ ભાઈ. તક બાપા અમે મુંબઈ જઈએ છીએ. સારું સારું લ્યો, હથવારો થયો બેટા. એ કે હથવાર તો બરાબર બાપા, પણ હાવ મૂંગું મૂંગું આપણે જવું, એની કરતાં ક્યાંક ઉખાણા ઉખાણા રમીએ ને તો મુંબઈ આવે ત્યાં આપણને કંટાળો ન આવે. અરે કે છોકરાઓ તમે ભણેલા, હું હાવ અભણ, તમારા ઉખેણા હું થોડો ઉકેલી શકું. અરે કે બાપા એમાં શું વાંધો? અને છતાં જો તમને બાપા એવું લાગતું હોય તો આપણે હાવ ફોગટમાં નહીં, અમે તમને ઉખાણું પૂછીએ અને તમે જવાબ ના આપો તો તમારે અમને 100 રૂપિયા આપવાના, અને તમે અમને ઉખાણું પૂછો અમે જવાબ ન આપીએ તો અમે તમને 200 આપીએ. તો એ કે એવું ડબલ વાળું થતું હોય તો એ ધંધો કરાય બેટા, એ ગુજરાતી. અને પછી તો આગળ જાય કામકાજ ને, બરોબર બરોડા વેટ્યા ને બાપાને કીધું કે બાપા લ્યો તો હવે ઉખાણું નાખો. એટલે બાપાએ ઉખાણું નાખ્યું, છોકરાઓને પૂછ્યું, લ્યો છોકરાઓ પાંખું વગરનું ઉડે ને પગ વગરનું દોડે એ શું? બોલા તો જનરલ નોલેજમાં વી ગયો કે મારું આવું ભણવામાં આવ્યું જ નહીં, બારી માલી જોવે કે આવું કાંઈ જડી જાય તો કાંઈ મેળ આવ્યો નહીં. એટલે પછી વાપી આવ્યું, પછી છોકરાએ કીધું બાપા અમે હાર્યા, આવ્યો આ 200 રૂપિયા. કે બરાબર બેટા, જો આવું રેમા કરાય બેટા. પછી છોકરાઓને થયું ભલે ને આપણે પૈસા આપણા જાય પાછા, જવાબ બાપા આપી દે 100 રૂપિયા, હજી ભલે 200 રૂપિયા જાય, પણ આપણે જાણવા તો મળે. એનું એ જ ઉખાણું પૂછ્યું કે લ્યો બાપા હવે અમે તમને પૂછીને તક હા તક અમારો આનું આ તમારી ઉખાણું કે પગ વગરનું દોડે ને પાંખો ઉગવાનું ઉડે હું. બાપા એમ હો પાસા આપ્યા કે મને નથી આવડતા, લ્યો હો એમના પાછા એમના હો શીખી ગયા બોલો. અરે એમાં એક જણો મુંબઈની અંદર એક બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન જોવે. એટલે ક્યાં ના છો? ગુજરાતનો છું ભાઈ. અહીંયા કાંઈ તમારી જમીન મકાન દુકાન અહીંયા પ્રોપર્ટી ખરી કાંઈ? અહીંયા અહીંયા કાંઈ મળે નહીં, બધું અહીંયા વિરમગામમાં આપણે 300 વીઘા એમ તો. કે ના પણ મારે તમને તમારે મોર્ગેજ તો કંઈક મારે જોવે ને, સેના ઉપર હું તમને 50,000 રૂપિયા આપું? એટલે કીધું જો આ બહાર મર્સિડીઝ પડી ને, કે હા એ મર્સિડીઝ ઉપર મને 50,000 આ લ્યો, આ મારા પેપર ગાડીના, આ મારું આઈડી પ્રૂફ, આ મારું લાયસન્સ જોઈ. એને કહા ગાડી એના નામે લાયસન્સ છે, પોતે ફોટો જોઈ લીધો કે એ જ ભાઈ છે બરાબર, આનું જ ગાડી છે. અને પછી બેંક મેનેજરને એવું કીધું પાછું, જો ભાઈ પેપર નહીં ગાડી જ મૂકતી જવાની છે મારે, તમારા બેંકના ગેરેજમાં ગાડી મૂકી જાઓ, જ્યાં સુધી હું તમને 50,000 વ્યાજ તમને પરત ન કરું ત્યાં સુધી તમારે ગાડી નહીં આપવાની. હવે 1.25 કરોડની ગાડીને એમાં મૂળ 50,000 જોવે, બેંક મેનેજર ના પાડતો હશે. લઈ લીધી ગાડી, 50,000 રૂપિયા આપી દીધા, સાઈન થઈ ગઈ બધે, બોલો 50,000 લઈને વહી ગયો. પણ મેનેજરને તાવ આવ્યો રાજે, ઓ જેની ઘરે મર્સિડીઝ ગાડી એને 50,000 શું કરવા છે? હારી ઓરિજિનલ તો મર્સિડીઝ હશે ને, ચાઇનાની તો નહીં હોય ને. બીજે દી આવીને ગાડી ચેક કરી, એ તો ઓરિજિનલ મર્સિડીઝ, એમાં કાંઈ ઘટે નહીં. અરે કાલે થયું અમારે પસાર ભૂલ પસાર જે નહીં, કાંઈ 1.25 કરોડનું ગાડું એને 50,000ની શું જરૂર પડી છે? તાવ આવી ગયો. અને બોલો 1 મહિના પછી આવ્યો અને કીધું કે આવ્યો આ તમારા 50,000 રૂપિયા, આ 600 રૂપિયા વ્યાજ. પેપર આવ્યા, નોટ ડ્યુ સર્ટિફિકેટ આપી દીધું, ગાડીની ચાવી આપી દીધી. અને પછી બોલો મેનેજરે કીધું ભાઈ ઘડીક બે મારા ઘડીક ચા પીતો જા, ચા મગાવીને પછી કીધું મારા બાપ 1 મહિનાથી હું તો નથી, હું તારી ઘેરે મર્સિડીઝ ગાડીને તને 50,000ની જરૂર કેમ પડી? એ તો કહેતા કે એ જાણવા હાટું ગુજરાતમાં જન્મ લેવો પડે તારે ભાઈ. કે પણ મને કહો તો ખરા, નહીતર હું મને હવે એટેક આવ્યું છે એમ. ત્યારે બોલાય કીધું કે ભાઈ કાંઈ નહોતું, મારે 1 મહિનો અમેરિકા જવું હતું, મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાય એવું હતું નહીં, આ એરપોર્ટના પાર્કિંગમાં પૂછ્યું તો રોજના 300 રૂપિયા ભાડું કીધું, અને એ સુરક્ષા નહીં, કાંઈ કાંઈ જવાબદારી નહીં, એ પછી ખુલ્લામાં પડી રહી. એને બદલે તમે મને 50,000 રૂપિયા દીધા, મૂળ 600 રૂપિયામાં આખો મહિનો ગાડી હાંસવી, એ આ કરાય કે મારે ન્યા મુકાય? એ આપણો ગુજરાતી સાહેબ ગમે એની ડોકમાં ગાળીઓ નાખ્યા હવે. હે
બહુ સારી વાત થઈ ને કે આ ગુજરાત. અને ત્રીજી વાત કે તમે સાંભળી લ્યો કે અહીંયા અહીંયા હરિહર શું કામ આલે છે ગુજરાતમાં? જો પંજાબી ભાઈઓ એ ખબર આવે, પણ એને લંગર કે હરિહર નો કે, અથવા બીજે એમ કે સદાવ્રત ચાલે. હરિહર નો અવાજ કેવલ ને કેવલ શબ્દ ભાર ગુજરાતમાં જ કેમ? એનું કારણ એક, હરિ ને હર બે અહીંયા મળ્યા છે. હર કહેતા શંકર, 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ હોય તો એ ગુજરાતને મળ્યું છે સોમનાથ, એ હરે મળ્યો. ને હરિ કહેતા ભગવાન કૃષ્ણ વિષ્ણુ, એ ચાર ધામમાં પહેલું ધામ મળ્યું હોય તો એ દ્વારકા, એ બે ગુજરાતને મળ્યું. ને હરિને હર બે અહીંયા હારે છે ને, એટલે હરિહરની હાકલું થાય. અને અમુક તો પાછા બાપુ હા હરિહર હાટું જન્મ ઉત્સવોની જ વાટું જોતા, કેદી ભીપળી કેદી મજા આવે, ભજન ને ભોજન લેર જ આવે. અને એ પાછા ભજન સાંભળે નહીં, પણ પાડો એવી ને એને કહી દે સાવ જયારે કહેજે જાગી જાય, સાપીને મારી દીકરો પાછો હોઈ જાય. બોલો, એ તો હવે હવે ભાઈ બધા ડાયાબિટીસથી બીવે, બાકી કાંઈ જે આપણે જે લાડવા ઉલાડ્યા છે. એક નવી નવી દીકરી બહેનો છે એટલે એક બે વાતો એ લઉં. હા, બહેનોને એમ ન થાય કે મારો અમારે ક્યાંય વાત જ લાવતો નથી. નવી નવી દીકરી પરણીને આવી, બે ત્રણ દી થયા ને, એટલે દીકરીને એમ થયું કે મારે મારું ધીરે ધીરે ઘરનું કામ લેવું જોઈએ. બે ત્રણ દી હર્યા ફેર્યા, બધે પગે લાગવા ગયા, દેવસ્થાને ગયા, મહિલાના પૈસા ઘણા આવી ગયા. હા, આપણે કેવું, આપણે રિવાજ તો જોઈ, દીકરી હજી ઘરે પરણીને આવી તો સાહેબ ધનવાન થઈ જાય, એટલા પૈસા આપતા, પગે લાગે એટલે પૈસા આપતા. દીકરીને ત્રણક દિવસ થયા એટલે કીધું કે મારે થોડું થોડું કામ લેવું જોઈએ. એટલે રસોડામાં એની નણંદ રોટલા કરતી હતી, નણંદે ડાય ન્યાજીને કીધું કે નણંદભાઈ ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, હવે હું આવી ગઈ, ઊભા થઈ જાઓ, હવે મારે રોટલા મારે કરવા જોઈએ. એટલે નણંદે કીધું કે ભાભી હમણાં નવા નવા છો, હાથની મહેંદી નથી હુકાણી, એક બે ફિલ્મ જોઈ આવો. ટૂંકમાં આખા ઘરના સભ્યોને પેલા ઓળખો. પણ ભાભી નહીં તે રોટલા કરવાનો એમ મન જ થઈ ગયેલો, નહીં 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 નણંદબા હવે ઊભા ન થાવ, તમારા ભાઈ ના હમ. નણંદે કીધું મેર આય આય ગુડા હાલ. નણંદે આપ્યો એને કચરો, એટલે બેન એના ભાભી મળ્યા રોટલા કરવા. જેવો રોટલો તૈયાર થાય, નણંદ રોટલો બહાર લઈ જાય જમવાનું ચાલુ. 12 રોટલા નણંદ બહાર લઈ ગયો, 13માં લોટનો પીંડો હાથમાં ભાભીને પરસ્યો વળી ગયો કે આ ધંધો ન કર્યો તો સારું. 13મો રોટલો લેવા માટે નણંદબા રસોડામાં આવે ત્યારે ભાભી એટલું જ કીધું કે નણંદબા કેટલા મહેમાન બહાર જમે? નણંદે કીધું હરામ બરોબર ભાભી, મહેમાન કોઈ હોય તો એ તો બે ત્રણ દીથા આવી ગયા. થાક તો કેમ આખું ઘરે ઘરે જમવા બેઠો? ના, આખું ઘર જ બાકી. થાક તો જમે કેટલા? થાક એકલો ખાય એકલો. અરે નણંદ, તમે નણંદબા તમે 12 રોટલા લઈ ગયા બાર, થાકી 18 તારો ડો આડો પડે, હજી ખાહે ઘર, હજી ખાહે. એટલે હું તને કહેતી હતી કે તું ધીરી રે, પેલા સભ્યોને ઓળખ. અરે પણ નણંદબા મને એ તો કયો કે 18 ઉલાળે છે કોણ? તક બીજો કોઈ નહીં, તને પરણી ના આવ્યો મારો ભાઈ લાધો. ઓલે 13માં લોટનો ગળ્યો કાથરણમાં નાખીને કીધો તારો ભાઈ લાધો, આજથી મારો ભાઈ લાધો. ડેલિયેથી આવીને દિવાલ કૂદીને ગઈ, અને પછી નણંદને કહેતી ગઈ તાર ભાઈને કહેજે ખોરાક ઘટાડે, નકર તારી માં બીજી આવે એ આમ જાહે. બુદ્ધિ બુદ્ધિ છે. આપણે આપણે જો આ ભણતા હોય ત્યારે આપણે વર્ગમાં શિક્ષક પૂછતા કે તમારે શું બનવાની ઈચ્છા, અથવા તો આપણે નવીરા બધા બેઠા હોય ત્યારે આપણે વાત કરતા ને કે આપણે ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, ફલાણી જગ્યાએ જવાની ઈચ્છા, આમ જવાની ઈચ્છા. એમાં અમારે એકવાર ભૂરાને પૂછાઈ ગયું કે ભૂરા તારી શું ઈચ્છા? અમારા ભૂરાએ છે ને જિંદગીમાં હેર કટિંગમાં બેસીને વાળ કપાવેલા નહીં, કોઈ દી દાઢી નહીં કરાવી, ફીણ નામે સોંપાડે હાદી આપણા હાદા હાબુથી, અને દેશી જતરડા આપણા જે પેલા ખોળામાં કપડું રાખીને કરતા ને દાઢી, એક જતરડો આખી પેઢી હાલે એ બિછાડે એ ન્યા એ દાઢી તો આપણે ખબર ને બીજી વાર કરવી ત્યાં સુધી તણાતી, કારણ કે હાદા ઘાસ જી કહેવાય હાવ. એટલે ભૂરાએ બિચારે કોઈ દી એવી ખુરશી ઉપર બેસીને દાઢી કરાવેલી નહીં. એ બેઠા બેઠા હું કે આપણે એક જ ઈચ્છા લપે તો લેવલાવો. અને એમાં અમારા ભૂરાની પાસે તેથી ફેર થઈ ગઈ, 5 રૂપિયા થયા અને ગાડીમાં બેસી ગયો સીધો હવારના પહોરમાં. સોમવારનો દિવસ ને મોવા પગ્યો. ઓલો હજી બિચારો કારીગર, તેની દુકાન ખોલીને બધું સાફ સફાઈ કરીને હજી ભગવાનને અગરબત્તી કરતો. દરેક માણસો હવારમાં અગરબત્તી કરે. આ તમારે અમદાવાદ આઘું નથી, વાડીલાલ હોસ્પિટલની પાસે નનામિયુની દુકાનો છે, જોઈએ છે બધા બાપુ.
હું હવે એકવાર પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો ને સવારમાં, થોડુંક મોડો થઈ ગયેલો એટલે સવારમાં નીકળ્યો દેવગીમાં, તો એ ઠાઠડી વેચનારો માણસ ભગવાન અગરબત્તી કહેતો, બોલો હું માગતો હશે કયો તમે? એ તો એમ જ કહેતો છે ને, એક બેને લઈ લે મારો બાબા, એક બેને લઈ લે, એક બેને લઈ લે. પહેલાં તો મને હસવું આવ્યું હતું સાહેબ, પણ તમે સદગુરુના શબ્દો તો જુઓ, પરમાત્મા આપણો કેવો દયાળુ છે કે ઠાઠડી વેચનારો માણા હવારમાં એને પ્રાર્થના કરે તો મારો બાપ બેને મારીને એની રોજી આપે છે. તો આપણે ક્યાં કોઈને મારવા, શું કામ આપણને ભગવાન રોજી ન આપે? એટલે આ વાણંદે બિચારો કારીગર જે હતા એ ભાઈ આમાં સાફ કરીને જે બેઠેલા અગરબત્તી કરે ને, એમાં અમારો પૂરો પટકાણો સીધો ખુરશીમાં બેસી જવા. અને આમ જોયું ભાવના લિસ્ટમાં તો દાઢીના એ સમયમાં 15 લખેલા, ખિસ્સામાં 5. હાલે લે ગાડો ભાવ કેદી વધી ગયા, પણ પૂરે દરબાર નક્કી કરી લીધું, ભાગું તો મારી ભૂમિકા લાદે. એને કેમ શેઠ સગાશાનો છોકરો હોય, ભૂરે મનોમન નક્કી કરી લીધું કે આ પૈસા તો દાઢી કરી લીધા પછી જ દેવાના છે ને, અને પછી 5 દે તો એ ક્યાં માલ પાછો દેવાનો છે? ભૂરો ગોઠવાઈ ગયો. એમાં વળી બોલા ને બોણીનું ઘરાક, એટલે પધારો ભાઈ, સાદી કરું કે સ્પેશિયલ? તો ભૂરો કે સ્પેશિયલ ના કેટલા? ખોટો પૂછે. બોલો કે સ્પેશિયલ ના 20. કે ઈજી, કારણ કે હાદીમાં થાય સ્પેશિયલમાં થાય, ભાઈ પૈસા તો 65 રૂપિયા પીડ્યા રૂપિયા તો સ્પેશિયલ કરો, સ્પેશિયલ મરવું તો સર્જન ના હાથે. હા, એવા તો દાખલા દે ભૂરો પર. બોણીને ઘોરાક હતો એ દાઢી કરીને, તમને કોઈ 2-3 શેમ્પુથી મોઢું ધોઈ દીધું, સાફ કર્યું, વાળે થોડાક વિખરાઈ ગયેલા છે, મોટા થઈ ગયેલા, એટલે આને લાલચ જાગી, અતિ લોભ પાપનું મૂળ. ઓલો કારીગરે કીધું કે છે વાળ સેટ કરી દો, તાકે એના કેટલા થાય? એ કે એના 20. તાકે તો જી, કારણ કે 20માં થાય, 40માં થાય. ઓલે વાળ સેટ કરી દીધા, પછી કીધું કે આમ હીટ મારી દો માથે, એનાથી શું થાય? તક તમારે જેમ વાળ રાખવા એમ રે. તક એના કેટલા? તક એના 20. તક જી, હાથે આંકડો પડ્યો કારીગરને, તે કઠણાઈ છે ને, હીટ માર્યા પછી પાછું એમ છો હજી આમાં કંઈક લઈને, એ કે ભાઈ તેલ નાખીને માથું થાબડી દઉં. તકે એના કેટલા? તકે એના 15. તકે જી, કે બોલો ઘડીક માથું થાબડ્યું હતા તો માથે 75નું લેણું થઈ ગયું, તો હુઈ ગયો મારો દીકરો. બોલો માથું થાબડીને પછી આને જગાડ્યો, કહું એ ભાઈ એ, અને આ ખુલીને પરસ્યો વળ્યો. ભૂરે નક્કી કર્યું ખુરશી ઉપર બેઠા ક્યાં સુધી આબરું છે, પણ હવું ન હોય ને ભગવાન. એમાં ભૂરે નજર કરીને તો રખડું છોકરાને જોઈ ગયો, એના વાળિયા મોટા મોટા થઈ ગયેલા. સીધો નીચે ઉતરીને છોકરાને તેડીને બેહાડી દીધો, એ કે આ છોકરાને વાળ કાપ ને, તો હું ગામમાં થોડીક વસ્તુ લેતો આવું. તો ઓલા કારીગરને શું થયું, 75માં થોડો પરજા મૂકીને જાહે? છોકરો મારો દીકરો ટાચકા જેવો, એ તમને કોઈક નાકમાં ઝીરોના લેમ્પ થાય હમણાં. તો ઓલા કારીગરે પહેલા તો છોકરો સર્વિસ કર્યો આખો, ફૂલ રૂપા મોટું મોટું ધોયું, કારણ કે એમાં કાતર હાલે, માથું ધોયું માથું શેમ્પુથી. છોકરાનું માથું બાથું ધોઈને મોઢું ધોઈને પછી વાળ કાપીને ટાચકા જેવો કર્યો છોકરો, કે હવે હું નીકળું. અરે કે જવાય નહીં હો, ન જવાય બેટા, તા તો રોવા મળ્યો, મારે રોયું જવું, ન જવાય. કસણાઈ તો જોવો પાર્લે નું પાકી લઈ આવ્યો. ઓલો છોકરો એનો ને બેઠો બેઠો મારો દીકરો કુકડો જવા ગળે બેઠો બેઠો બિસ્કિટ ખાય. પાકીટ પૂરું થયું પછી પાછું છોકરે કીધું કે હવે તો મને જવા ગયો, તમે કીધું તો બિસ્કિટે ખાઈ ગયો હું, હવે તો મને જવા ગયો. અરે નહીં બેટા, આગળે પપ્પા આવી જાય. ઓલો કે કોના? આ મૂકીને જાય તારા પપ્પા નતો, તારા આય છે તો કોણ હતું? ઓલો કે ભૂખ જાણે કોણ હતું, એ મારા બાપુજી ગુજરી ગયા 2 વર્ષ છે, મને તો નીકળે કીધું વાળ કપાત, મારે કપાત ના પાડી. ત્યાં એ છોકરાની માં ગોતી ગોતી નીકળી, મારું ટપુડિયું ક્યાં ગયું, મારું ટપુડિયું ક્યાં ગયું, અને ટપુડિયું ટાચક્યા જેવું થઈને બેઠેલું, અને છોકરાના વાળ કાપેલા જોયા. અને એ છોકરાની માએ 3 પેઢીઓની પકડાવ્યો, એ તારું નરકમાં સારું નહીં થાય, મારી માતાજી તને લઈ લે, એલા તને મારી માતાજી લઈ લે,
મારા છોકરાને હજી બાબરી લેવાની બાકી. આ કરના વાળ હતા ને તે ઉલાળી નાખ્યા, હાથ છે લાપસીને આપ્યા, ત્યારે કારીગરનો છૂટક્યો છો ભાઈ. હે એક ભાઈ મને કીધું તું, મને કેમ આવ્યા આદમીને મૂછ્યું, બાઈને મૂછ્યું કેમ? લે એ તારો બાપ પરમાત્માની રચના, એમાં અમારું થોડું હાલે કાંઈ. મને કે ના ના કહી દો ને, ગામો ગામ તો બલાંગા નાખો છે. હા ખરેખર અમુક અમુક વાર આપણે આંગળી નકુસામાં આવી જાય, અમુક પૂછે જો. અને મેં આ છોકરા વાયરે તો વાતો કરવી જ નહીં. આ નવું ડાઉનલોડ કરીને આવ્યા ડોહા હા એ ખરું પ્રોગ્રામ માલી નીચે ગયો ને પટેલ સાહેબ, તો એક ભાઈ એના છોકરાને લઈને ઉભેલા, એટલે તરત હારે ફોટો પાડ્યો, સેલ્ફી લે લે રે તો સેલ્ફીના ઉપાડા થયા છોકરાને. મને કે જ્યારથી તમારું આ બોર્ડ લાગ્યું ને તેદુનો છોકરો એમ કહેતો કે મારે માયા અંકલને હારે ફોટો પડાવવું, પાડી લો ફોટો. મને કે બહુ તમારું બહુ મને કે સીડી જોવે તમારી, એટલે આપણે આપણું કોક ચાહક નીકળે એટલે આપણે આમ તો ખરેખર આપણે આપણું ને આપણું માન ઘટાડતા હોય. એ છોકરો મને મળવા જ આવ્યો હતો, હું જો દોડડા પણ ન કરું સાનો મનો પછી એને મળીને વયો જાઉં તો માયા અંકલ જ હતો. એટલે મેં કીધું કેમ છો બેટા, મને કે અંકલ મજામાં આવો. અંકલ કીધું તા તો મને હું હો 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 એમ હું આગળ વધ્યો છોડકો. સારું બેટા ભણો છો ને? ભણજો દીકરા ભણજો, કીધું ને ઓલાની આખું ફર્યો. મને કે આખું ઘર આ જ કહે છે ભણજો ભણજો. તમારી પાસે એ આશા નહોતી, મને કે તમારી પાસે મારે આનંદ કરવા આવ્યો હતો ભાઈ એવી આવ્યો. અને મને કે તમે કેટલું ભણ્યા ને ભાઈ, અમને ખબર છો. અને મને કે બહુ તમે હોશિયાર હોત, મને કે હું પ્રશ્ન પૂછું ને જવાબ આપો. અરે મેં કીધું આ મેન મેં ઘોડું ઝાડ કર્યું લેવા દેવા વગેરે. અરે મેં કીધું ભાઈ જો જવાબ આવડતો હશે તો આપીશ, બાકી તો. મને કે જો તમે જવાબ આપી દો ને મારા બાપા તમને 500 આપે, જો તમે જવાબ ન આપો તો તમારે 1000 રૂપિયા મને આપવાના. એટલે મેં કીધું ગોળ્યું 1000 ભલે જાતા પણ આ છોકરાને ક્યાંક પ્રશ્ન હોય. અને છોકરે મને પ્રશ્ન પૂછ્યો, હું કે બચા પૂછ્યા. મને કે જાન પરણવા જાય તો એમાં વર કેટલા હોય? મને કે છમો લગ્ન ની વાત નથી કરતા, એક જ જાન ની વાત કરું છું ભાઈ, એક જ વરરાજ હોય તો થોડો. મને કે પૂછું, મેં કીધું આલે 1000 કહી દે. મને કે 1000 તો નથી આવડતા એના, સાંભળવાના બીજા ગયો એટલે મેં બીજા આપ્યા, કાલે આ બીજા 1000 કે. મને કે 3 વર હોય. 3 વર કોણ? મને કે અણવર, ડ્રાઈવર અને ડ્રાઈવર. સાચું? મેં સાચું સાચું. મને કે હજી એક પૂછું, હું કે જીક મજા આવી. મને કે શરત એ નહીં હો, હું કે એ નહીં એ બતા શરત કે. મને કે વળતા આવે ત્યારે એક વર વધે, જાન પરણીને પાછી આવે ત્યારે એક ચોથો વર વધે. અરે મેં કંઈ થોડું વર કહેવાય? મને કે ના, હું કહું આલે 2000 કહી જ દે. મને કે કર્યા વર. મારો દીકરો મારી ડોકમાં ગાળિયા નાખી ગયો બોલો. અરે એક ભાઈની ઘરે હું ગયો ને, તો એ ભાઈને અમે રસ્તામાં પ્રોગ્રામમાં કેમ આ જીતુભાઈની લીમડી આવ્યું રસ્તામાં આવી, તો એને અરુણભાઈ એવા આવવાનું હતું હારે, એટલે એ ભાઈને ઘરે હું ગયો. મેં કીધું હાલો તૈયાર થઈ જાઓ તમારી સાથે આવવાનું. મને કે તમે મારે થોડુંક મોડું થયું, મને કે તમે ઘડીક બેસો ને તો હું ફ્રેશ થઈ જાઉં. એ બાથરૂમમાં નાવા ગયા, એનો છોકરો આમ આઘો બેઠેલો અને મારી સામે એવી રીતે કંઈક જોતો હતો. એટલે પછી તો હું ની બાબલો બે જ હતા. એટલે મેં કીધું અહીંયા બેઠા, અહીંયા તો આ ઓળખશો? ઓળખું જ છું. મારા બાપા વાતો કયા કદા માયાભાઈ, એટલે માયાભાઈ છે. મેં જોઈ લીધા કાંઈ છે નહીં, જોઈએ નથી તને. મારે વાંધો શું? મને કે વાંધો કાંઈ નહીં, આમ તો જોઈ તો ખબર પડી જ જાય. પૂતનના પાના માલી ને વહુના બાલના માલી લે. અરે ગાંડાભાઈ મેં કીધું, મને કે કાંઈ નથી, તમે હાવ હાવ કાંઈ નથી આવડતું તે ભણ્યા જ નથી. મારા બાપા કહેતા હતા એ કે હાવ ઠોઠિયા છે માયાભાઈ. મારા બાપા કહેતા હતા 1 થી 50ના એકડાય નથી આવડતા. અરે મેં કીધું મને 1 થી 50 સુધી ના એકડા નો આવડે એવું કે? મને કે નથી આવડતા, મારા બાપા કહેતા હતા. અરે લાવી લખી દઉં. તા તો દફતર લઈને આવ્યો, ઘા કરાવી લેજો, લખી દેજો. તરત ચોપડી ના, મેં તો 1 થી 50 લખી દીધા. 1 થી 50 સુધીના એકડા લખી દીધા. તો ઉભા હું કે આપલું લેચન થઈ ગયું.
પણ ના દીકરા મહેમાન પહેલી લેશન કરાવી લેતા હોય. નહીં, બાળક બાળક સાથે હકીકત કોઈ કોઈ વસ્તુ બહુ બોલવી નહીં, કારણ કે એ તરત રેકોર્ડિંગ કરી લેશે, એનું ટેપિંગ તરત થઈ જાય. એક બાની ઘરે મહેમાન આવ્યા એટલે એને માએ કીધું કે જા તો બેટા બાજુવાળા સંપા કાકે છે ને, સંપા માસીની ઘરેથી એને બોલે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને સારી ટ્રે છે, તો મહેમાનો આવ્યા છે ને માજન નહીં, તો એકચ્યુઅલી ગ્લાસ સારા લાગે, મેચિંગ થાય ને, તો એ એટલે જા ગ્લાસ લઈ આવ્યો. તો છોકરો ગયો ચંપા માચી, ચંપા માચીમાં મમ્મીએ કીધું તમે ડિઝાઇનવાળા ગ્લાસ ને ટ્રે આપો, એટલે એને તરત આપ્યા, સરસ હો બેટા હાલે લઈ જા. બીજું કાંઈ કીધું તારા મમ્મીએ? તા કે હા ચંપુલી ના પાડે તો કાંતા માચી પાસે જાય છે, બોલી હતા એ લઈ લીધા. બોલો બાળકોની ભાણતા કઈ બોલો નહીં. એટલે મને ઓલા ભાઈ પૂછ્યું મને કે તમે કહો મને કે આ બેનોને મૂછું કેમ નહીં? કીધું ભાઈ નથી ભાઈ આમાં તો આપણું ન હાલે ને કાંઈ. મેં કીધું સાંભળી લે, બે ને મૂછ્યું હોત ને બે હામામાં ખાટલે બેઠા બેઠા આંકડા મળતા હોત તો મહેમાન આવત તો પાણી ભરવા કોણ જાત? હા એટલા પૂરતો ફેરફાર રાખ્યો ભાઈ. હા પણ હકીકત છે ભાઈ, બહેનો 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 છે શક્તિ. હા સ્ત્રી છે શક્તિ છે, એ જે કામ કરીએ કે એ આપણથી ન થાય. પુરુષની શક્તિ જ્યારે વિરામ પામે અને પછી કોઈ આગળ શક્તિ કામ કરતો હોય તો આ દેશની જગદંબાની શક્તિ છે સાહેબ. આપણી એકની વાત નહીં, શિવને પણ જ્યારે પોતાની શક્તિ વિરામ પામી જાય ત્યારે ભવાની ઊભી થઈ છે બાજુમાં. રાતના ચાર ચોર નીકળે બાબુ, એમાં એક ચોરને તરસ લાગી એટલે કીધું ભાઈ પાણી પીવું છે. બોલો કે આ હામું ગામ દેખાય, જાય છે ને ગામમાં રાતે ખાતર પાડવા ચોર નીકળેલા, કે આ હામું ગામ દેખાય ત્યાં પી લેશું. એટલે બોલો ચોર જો ચોરમાં નીતિ હતી હો. હા બોલો ચોરે કીધું ભાઈ એ ગામમાં પાણી પી તો પછી ત્યાં ખાતર ન પડે. એટલે બોલો ચોર સહમત થયા કે સાચી વાત છે, ત્યાં પાણી પીવા બારવટિયા ગામ મૂકી દેતા કે ફલાણા ગામમાં ખબરદાર કોઈ ગળ્યા છો તો આપણે ત્યાં રોટલા ખાધેલા. ફોનમાં વાતો કરે છે ઘડીક, ફોન મૂકી દે ને ભાઈ તારો અવાજ અહીંયા ઠેઠ આવે, આ માઇક પકડે ને પછી મને માં ઓલું થાય. હા ઓલા ચોરે કીધું કે આપણે જો ન ઈ ગામમાં ન પાણી પીવાય ને તો તને ખાતર ન પડે. એમાં સામો એક ઝૂંપડી દેખાણી, એમાં ટમટમિયો દીવો જગે, થોડો થોડો તાપ દેખાય. એ કે અહીંયા તાપ ચાલુ છે, ન્યા કોઈક બેઠું હશે, હાલો ન્યા જાય. બોલો કે એ સાધુની ઝૂંપડી છે, તાપ નથી ધૂણો છે. કે પણ ત્યાં આપણે ત્યાં ક્યાં ખાતર પાડવું, ત્યાં તો પાણી જ પીવું છે ને, અને દુનિયા હળગે છે, સાધુ પાસે ન જવું, જવું ક્યાં બીજે? હાલો જાય. બધા કે હાલો જાય. બાપુ તાજા નોખા થયેલા હો ગુરુથી, 12 મહિનાનો યોગ હો ગયા, કે જાઓ બેટા તમે તમારા અલગ ઝૂંપડા કરો. જૂનાગઢમાં છૂટા થઈ ગયેલા હાવ, એ હાથમાં ગાંજાની સલન, અમુક અમુક તો સલમો ક્યાંય ક્યાંય દુબળા થઈ ગયો. એટલી તાણે તો આપણે એમ થયા આગળ, પછી ઉધરસ લડે. ઓલા ચારે આવ્યા હતા કે બાપુ અલાખ ને અલાખ, આવો આવો બેટા આવો ભક્તજન આવો. એને એમ કે રાતના ભક્તો જ આવતા હોય, આવો ભક્તજન, કે આ વાત હે. અરે કે બાપુ આ આવ્યા, પાણી પીએ કે બેટા? કહી રહ્યા બાપુ એ માટે તો મર્યા અહીંયા. ચારે ને પાણી પાયું, બાપુ મોજમાં હતા. કીધું અચ્છા બેટા ચા પીએ કે? અરે બાપુ તો કામ થઈ જાય ને. હા એ બાપુ એ તો પેલી શીપીએ પકડીને ધૂણામાં તમને કોઈ ચાર ઉફાળે સાને લાવ્યા છે, કુંડળીને આટા ખડ નાખે. ચારે ને એક એક રકાબી પાય, બોલે ચા પીને પાછા ટેસ્ટથી બેઠા ને હમ એક એક બીડી જગવી. ક્યાં ચલ રહ્યા બેટા? અરે બાપુ લીલા લહેર ચલતા હે. અચ્છા બેટા વક્ત ક્યાં હોય? બાપુ આધી રાત હો ગઈ. અચ્છા આધી રાત કહાં ગયે થે? ગયે થે નહીં બાપુ, જા રહે હે. અચ્છા કહાં જા રહે હો? બાપુ હમ ખાતર પાડને કા કામ કરતા હે ને, જાણે કેમ મોટા ઉદ્યોગ લઈને બેઠા હોય નેનોનો, હમ ખાતર પાડને જાતા હે બાપુ. અચ્છા તું ખાતર પાડને કા બિઝનેસ કરતો? હા બાપુ હમ ચારે પાર્ટનર હે. અચ્છા કેસા ધંધા રહેતા હે બાપુ? હાવ રોકાણ વગેરે કા હે? કારક તકલીફ પડતા હે? અચ્છા કોઈ બાત નહીં બેટા, ખાતર પડ રાત કોઈ પડતા હે? હા બાપુ રાત કોઈ પડતા હે, દિન કો તો ધોકા પડતા હે. હવે આને બિચાર ભજન સિવાય બાપુને કાંઈ સાધુને ખબર નહીં. અચ્છા બેટે
खातर पड़ता कैसे बापू? उसका वर्णन नहीं होता है, वो तो प्रैक्टिकल करना पड़ता है। अच्छा, तो बापू ने भजन थी गेलू એટલે શું કે હવે કઈ વાંધો નહીં જવાય તો। अच्छा बेटे वापिस कब आओगे? के बापू 3 बजे तो वापिस आ जाएंगे। अरे के कोई बात नहीं, तो कोई बात नहीं, संध्या के बाद तो हम निकल सकते हैं, सुबह में थोड़ा रहना पड़ता है आश्रम में, तो 3 बजे तो आ जाएंगे। हाँ बापू 3 बजे आ जाएंगे, तो मैं आऊँ का? अरे थी जाओ चार। बोलो एक सोरो तो कीधु बापू हो ना धंधा हव करो। बोले बीजे कोणी मारी लई लेनी आडा देवा था है। भजन ज आडू आवे हो, તમારી ગાડીમાં 10 કરોડ રૂપિયા ડીકીમાં પીડ્યા હોય અને ગમે એવી કંપનીની ગાડી હોય પણ એક્સિડન્ટ થાય ને ત્યારે ગુરુની કૃપા અને ભજન જ તમને બચાવીએ, કે બાકી એરબેગની તેવડ જ નથી। એરબેગો તો એ હાટું ગાડીઓમાં કાઢ્યું કે હપ્તા દીધા વગીનો મરી ન જાવ દો, અને હવે તો એરબેગો એવી આવવાની ભટકાય ને બોલો ભાગશે તો એરબેગ જ પગલે ભાગતો નહીં હોય। બાપુ થઈ ગયા ચાર, એક હાથમાં શીપ્યો ને એક હાથમાં કમંડાલ। બોલા ચોરે કીધું બાપુ એ સીપીએસ એટલે કે કમંડલ રખ દો। અરે ક્યાં બેઠા? કે બાપુ એક હાથ તો ખુલ્લા રહેના ચાહીએ ને વંડી પકડને કે લઈએ। અચ્છા ઉસમે વંડી ભી પકડના પડતા? ઘણું કરવું પડે બાપુ, આવો તો ખરા, આવો તો ખરા। બાપુ જોડી ખંભે નાખીને એક હાથમાં સીપીઓ સીપિયા ગુરુ કા નામ કા આવ્યા ગામમાં। 50 કરોડ પૃથ્વી માથે વાયુ આડા પડખે થઈ ગયેલો, જળ જંપી ગયેલા, હોપો પડી ગયેલો, સુનસાન સોગડીઓ હાલે, ક્યાંક ક્યાંક તમરા બોલે, અરે પોતાના પોતાના પગલાનો અવાજ એમ એમ કહેવાય પોતાને બીવડાવે એવી રાત જામીન ઢેફું થઈ ગયેલી। ક્યાંક ક્યાંક દૂર દૂર કોઈ ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય, એ બળદ નિરણ ખાતા હોય એના ક્યાંક ત્યાંક ડોકના ઘૂઘરાનો અવાજ આવે, લખણખોટા ખેડૂની ભે બેઠી બેઠી ક્યાંક ક્યાંક હિંગડું પસાડતી હોય એનો ક્યાંક ક્યાંક અવાજ આવે, ઉંઘણસી માના પડખામાં કોઈ માંદુ છોકરું કહણતું હોય એનો ક્યાંક ક્યાંક ઘરમાં લેવા જ આવે, અરે અભરાઈએ ચડેલો ઉંદર ઈ કોઈ દેમ કહેવાય કે અભરાયેલી વાસણ પાણે ઠાણાણા એનો ક્યાંક ક્યાંક કોક ઘરમાં લેવા જ આવે। બાકી રાત જામીન ઢેફું થઈ ગયેલી, એમાં 4 ચોર ને 5માં બાપુ ગામમાં એન્ટ્રી, એમાં એક ચોર દિવાલે લે અંદર આમ ડોકાણો, તો બાપુએ ન્યા શીપ્યો ડર બેટા ક્યાં કરતો બાપુ અમારે દેખના પડતા હે, અને દેખો બાપુ બાત બાત મેં પૂછના મત, એ ધંધે કા પહેલા નિયમ મજા હૈ મૌન રહેને મેં, બોલને કા નહીં, બોલેગા તો ખાતર નહીં પડેગા। આ ભક્તિનો માર્ગ છે, ગુરુને સાંભળો, ગુરુ પાસે બોલો નહીં। અને ચોરે કીધું બાપુ બોલને કા નહીં? અચ્છા બટા નહીં બોલે, અને દેખો બાપુ હગડ ભી નહીં પડી ના થાય ફણા ફેરાલ ને કા, એ તમારા સાંકડી જોળી મેળવતો ગુરુ, એ સાંકડી જોળીમાં નાખી ફણા ફેર ન આવડ્યું બાપુને પણ પાણી ફેરાઈ ગયા। બે ચોર કૂદીને અંદર, બાપુને બે ચોરે ટેકો કર્યો, ઈ બાપુ અંદર પાછળથી બીજા બે ચોર, મકાન તોડ્યું સીપિયાનો સદુપયોગ, ગુરુજી આવે તો તાળા ઉઘડે। 4 ચોર કોણ હતા એમાં મારે નથી જવું, કામ ક્રોધ લોભ મોહના જે 4 ચોર અંદર ગળી ગયા, મકાન તોડ્યું, મકાનમાં 4 ઓરડા, ચારેય ઓરડામાં એક એક ચોર વહી ગયો, બાપુના ભાગમાં રસોડું આવ્યું હૃદય હાર્ટ, રસોડામાં ગયા બાપુ, બાપુને જ બિશાન ક્યાંય ખબર નહોતી, એણે તો લાઈટ ચાલુ કરી, શ્રી રામ ચંદ્રા કૃપા, સાધુડો આવે ને અંજવાળા ન કરે તો એને સાધુ ન કહેવાય ભલામાં, અને એ રસોડામાં, અને બાપુએ અંજવાળું કર્યું ને આમ જ્યાં રસોડામાં નજર ફેરવી તો ગેહું કા આટા ગોળ ઘી ચક્કર ઇલાયસી બદામ કાદુ એલસી ગાય કા ઘી ક્યા બાત હૈ, 3 દિન સે મેં ભૂખા મેરા ઠાકુર ભૂખા, હમ પહેલે ઠાકુરજી કો ભોગ લગાએંગે બાદ મેં ખાતર પાડેંગે। બાપુએ કોકના ઘીરે થાળી ક્યાર કર્યો અને ઝોળીમાં ભાઈ હારે શોખ રહી ગયેલો, અને રાતે 2:30 વાગે જે બાપુએ શોખ ફૂક્યો ભાઈઓ આખું મકાન તણેલ્યું ભાઈ, સોર તો બારીઓ તોડી ને ગયા, ગ્રીલું પગમાં રમતી જાય, લે લે આડા દેવાનો દીકરો છો લે લે,
જગાડીને બેઠો છે તો એના પર દાંત શું કાઢો છો? હે ગામ જાગી ગયું, ગરધણી જાગી ગયો, ગામે બાપુ ને પીગડ્યા, ઓલા તો ભાગી ગયા, બાપુ ને પીગડ્યા. હે બાપુ રીત્યુ રાખો. અરે રીત્યુ કે ક્યાં બાત કરતા હે, ક્રોધ મત કરના બેટા. ઓલા બે ત્રણ જણ દાઢી પકડી લીધેલી. સાધુ થી નવા ધંધા કરો. ધીરે બોલો બેટા, ક્રોધ નહીં કરના ચાહીએ. ક્રોધ આદમી કા ભજન કો બાળ. અરે કે પણ આવી શિખામણ ગયો કોકના ઘરે આવીને પાછા. દેખો બેટા, દાઢી કો થોડા ઢીલા બોલ મૂકો તો મેં બોલ શકતા હું ને. ગરધણી કીધું બોલવા જ ગયો. જો બેટા દેખો ભક્તજન, હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થે. પાછો કે આ સદગુરુ, મેં તેરે ઘર મેં ખાતર પાડને આયે, મેં અકેલા નહીં થા, ચાર ચાગરી તો ઓર થે, વો પ્રસાદ લેને કે લે નહીં રૂકે, રોકાણો તો પ્રસાદ અમી દેત બાપુ એને. સુનો બેટા, હમ તેરે ઘર મેં ખાતર પાડને આયે થે, હમ પાંચ થે, ચારે ને અલગ અલગ કમરા લે લિયા, મેરે ભાગ મેં રસોઈ ઘર આયા, મેને આકર તેરે રસોઈ ઘર મેં દિયા જલાયા, તેરે રસોઈ ઘર મેં ઘેહું કા આટા ગોલગીચે કરી લેસી, બદામ ગાય કા ઘી દેખા, તો મુજે લગા મેં પહેલે ઠાકુરજી કો ભોગ લગા લું, બાદ મેં ખાતર પાડ લું, તો મેં ઠાકુર કો ભોગ લગા રહ્યા થા, ઉસમે કોન સા બુરા કામ કિયા. ત્યારે ગરધણીએ ગામનાને કીધું, ખબરદાર કોઈ સાધુ નહીં ડ્યા છો, ખાતર હું પાડું કહેવાય આ સાધુને ખબર નથી, પણ એક ચોરની હારે સંત મારા ઘરે આવી ગયા, એમાં મારું ઘર બચી ગયું, નહીં તો હું આજ ઉજળ થઈ ગયો હોત. તો એક કભાવે જો સાધુ આવી જાય ને જો ઘર બચાવી લેતા હોય.